હીરા ઉદ્યોગમાં મંદીનો માર. નવસારીના રત્ન કલાકારોના થયા બેહાલ. બેકાર બનેલા રત્ન કલાકારોના અન્ય ધંધા તરફ પ્રયાણ. નવસારીમાં અંદાજિત નાના મોટા હીરાના 400 એકમો આવેલા છે, પરંતુ રશિયા યુક્રેન યુદ્ધ પછી આ તમામ ઉદ્યોગોને માર પડ્યો અને ત્યારબાદ સ્થિતિ એવી બની કે દિવસે ને દિવસે આ ઉદ્યોગો મરણ પથારી તરફ આગળ વધી રહ્યા છે. આજે સ્થિતિ એવી બની છે કે નવસારીના અનેક એકમોમાં એક દિવસ રજા તો એક દિવસ રત્ન કલાકારોને કામ આપવામાં આવી રહ્યું છે, તો ક્યાંક કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે. બીજી તરફ સિન્થેટિક ડાયમંડની ડિમાન્ડ વધી ગઈ છે, જેના કારણે ઓરિજિનલ હીરાની માંગમાં પણ ઘટાડો થયો છે. આમ સિન્થેટિક હીરા પણ મંદીનું એક કારણ બન્યા છે. આમ અનેક રીતે હીરા ઉદ્યોગો મંદીનો સામનો કરી રહ્યા છે, જેના કારણે સ્થિતિ એવી બની છે કે રત્ન કલાકારો અન્ય કામ ધંધા શોધવા લાગ્યા છે. 10 વર્ષમાં આવો સમય મેં પહેલી વખત જોયો છે કે આ જે મંદીનું વાતાવરણ ઘણું લાંબા સમયથી ચાલી રહ્યું છે. એનું પહેલું કારણ તો છે સીવીડી. લોકો સીવીડી તરફ ઘણા મૂવ થઈ રહ્યા છે, કેમ કે એ ઘણું સસ્તું પડે છે સીવીડી, અને રિયલ ડાયમંડ લોકો હવે થોડું ઘણું ઓછું કરી દીધું છે, કેમ કે એ જે રેટમાં આવે છે એના તો સીવીડી 10% મળે છે. એટલે જે રત્ન કલાકારો છે તે લોકોને કામ બહુ ઓછું મળી રહ્યું છે. રત્ન કલાકારોને કેવું છે, તકલીફ ઘણી પડે છે. એ લોકોને જે ખર્ચા છે તે ઘણા વધી ગયા છે, અને એની સામે એ લોકોને જે કામ મળવું જોઈએ એટલે એ રત્ન કલાકારો કોઈ બીજા બિઝનેસમાં મૂવ થવા લાગ્યા છે. એક સમય હીરાનું હબ ગણાતું નવસારી નાના હીરાના ઉત્પાદનમાં દેશમાં હતું અવ્વલ. નવસારીના હીરા ઉદ્યોગ સાથે વર્ષો જૂનો નાતો છે. દેશના માર્કેટમાં 40 વર્ષ પહેલા નાના હીરા આપનાર નવસારી પ્રથમ શહેર બન્યું હતું, અને 50,000 પરિવારો હીરા ઉદ્યોગ પર નભી રહ્યા હતા. પરંતુ નોટબંધીના સમયથી નવસારીના હીરાની ચમક ઝાંખી પડી ગઈ છે. તેમાં બાકી હતું તો રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું, અને હીરા ઉદ્યોગમાં વધારે પડતી કાચી રફ રશિયાથી આયાત થતી હતી તે બંધ થઈ ગઈ, જેથી અન્ય દેશોમાંથી કાચી રફ મંગાવવી પડે છે અને તે મોંઘી પડે છે. આજે નવસારીમાં હીરા ઉદ્યોગની સ્થિતિ એવી બની છે કે હીરાના 200 જેટલા કારખાના બંધ થયા છે, અને આ કારણે અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે, અને જેટલા પણ રત્ન કલાકારો કામ કરી રહ્યા છે તેમને ઓછા પગારમાં કામ કરવું પડી રહ્યું છે. કારીગરની વાત કરીએ તો કારીગર વર્ગમાં પણ અત્યારે થોડીક તકલીફ છે, કારણ કે તકલીફ એના માટે છે કે અત્યારે બજારમાં રિયલ બજાર રિયલ હીરાની ઓલઓલ વિશ્વમાં કોઈ જગ્યાએ માંગ નથી, એના કારણે પણ અત્યારે મંદીનો માહોલ છે. તો કારીગરને પણ અત્યારે થોડી તકલીફમાં છે. કારીગર પણ અત્યારે કામ કરવું જોઈએ એટલું કરતા નથી, કારણ કે એમને પણ ટેમનો જેટલો ટેમ ભરવો જેટલો ટેમનો માલ મળતો નથી, એટલે કારીગર પણ થોડા મૂંઝવણમાં તકલીફમાં છે. એના માટે આ મંદી ઝડપી પૂરી થઈને કંઈક બજાર સારું આવે એના આશા રાખીએ છીએ અમે. હાલ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર સૌથી વધુ ગુજરાતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે, જેના કારણે વેપારીઓની સાથે સાથે રત્ન કલાકારોને પણ મંદીના મારનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેવામાં સરકાર એ દિશામાં કોઈ વિચાર કરે અને કોઈ આર્થિક મદદ કરે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી.